નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જનવેદના અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે કોંગ્રેસની રેલી. બેરોજગારી, ખેડૂતોના વળતર અને ભરૂચના બિસ્માર માર્ગો સહિતના મુદ્દે આવેદનપત્ર. અંકલેશ્વરના સરફરુદ્દીન ગામના આદિવાસીઓના 7 મકાનો તોડી પાડવા સામે વિરોધ. વૈકલ્પિક જગ્યા અને વળતરની માંગણી. ભરૂચના શક્તિનાથથી જેબી મોદી પાર્કના રોડની કામગીરીનો અંતે પ્રારંભ. રૂપિયા 1.5 કરોડના ખર્ચે બનનાર રોડ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રજાએ સતર્ક રહેવું પડશે. 1.5 વર્ષથી હડમરી ભોગવતા લોકોમાં આશા અને અપેક્ષા. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. જનવેદના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા અને પ્રદેશ પ્રભારી મોહન ટીની આગેવાનીમાં જનવેદના અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા. રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચતા કોંગ્રેસ અગ્રણીઓએ બેરોજગારી, ખેડૂતોને નુકસાનનું વળતર અને ભરૂચના બિસ્માર માર્ગ સહિતના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવી ભાજપ સરકાર ખોટા વાયદાઓ અને તાયફાઓ બંધ કરી પ્રજાલક્ષી કામો કરે, પ્રજાની સમસ્યાઓના ઉકેલ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, સુલેમાન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનો મુદ્દો એ હતો કે જે રીતે ખેડૂતોને પાક સહાયની રકમ ચૂકવવા માટે 64 કરોડ 76 લાખ જેટલી રકમ જો સરકારની કલેક્ટર ઓફિસમાં જમા હોય, છતાં પણ આ સહાયની રકમ કેમ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી? કોના ફોનની રાહ જોઈ રહેલી છે? કોના પરિપત્રની રાહ જોઈ રહેલી છે? જ્યારે જિલ્લા વિકાસ અધિકારી હોય કે જ્યારે ખેતીવાડી અધિકારી સાથે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એક વાતમાં જવાબ આપવામાં આવે છે કે જે રીતે ખેડૂતોનું પ્રી ઓડિટ કરવાનું બાકી છે ત્યારે પ્રી ઓડિટ ક્યારે થશે? ખરેખર તો જ્યારે 1 મહિના 2 મહિના પહેલાં પણ આ કમોસમી વરસાદને કારણે પાક નુકસાન થયેલા લોકોનું વર્તનના સહાયના ફોર્મો તાલુકા કક્ષાએ આવી ગયેલા હોય, છતાં પણ પ્રી ઓડિટનું બહાનું કરીને આ રકમ ચૂકવવામાં આવતી નથી. કલેક્ટર હસ્તક 64 કરોડ 76 લાખ જેટલી રકમ જ્યારે જમા હોય છતાં પણ ચૂકવતા નથી. આજે ભરૂચ જિલ્લાના 35,592 જેટલા ખેડૂતોના ફોર્મો ઓલરેડી ભરાઈને તાલુકા કક્ષાએ આવી ગયેલા છે. ખરેખર તો 50,000 જેટલા ખેડૂતોએ ફોર્મો ભરેલા છે, છતાં પણ આની ચકાસણી કરતાં આ લોકોએ 35,000 જ ખેડૂતોને સહાય ચૂકવવાની વાત કરેલી છે. આ બધી વાતને લઈને અમે વખોડીએ છીએ. આવનાર દિવસની અંદર 1 અઠવાડિયામાં જો ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર. અંકલેશ્વરના સરફરુદ્દીન ગામમાં આદિવાસીઓના 7 મકાનો તોડી પડાતા વૈકલ્પિક જગ્યા અને વળતરની માંગણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના સરફરુદ્દીન ગામમાં 7 જેટલા મકાનો જે આદિવાસીઓના હતા તેને L&T કંપની દ્વારા ભારત સરકારના રેલવે વિકાસના પ્રોજેક્ટ હેઠળ નોટિસ આપ્યા વિના તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થાની અને તેઓને થયેલ નુકસાનના વળતરની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં બાજુમાં જ આવેલ બાળ મંદિરને તોડી પાડવા માટે 3.5 લાખ વળતર આપવામાં આવ્યું હોય તો ગરીબ આદિવાસીઓને કેમ તે નહીં તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો છે. દિન 15માં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આદિવાસીઓના 7 ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા છે, એમાં કોઈ પણ જાતનો મુઆવજો નહીં કે રહેતાણની વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી. અને તે ઉપરાંત એક નોંધ લેવા જેવો મુદ્દો છે કે બાજુમાં બાળ મંદિર હતું, એના 3.5 લાખ રૂપિયા આપવામાં આવેલા છે, પણ આદિવાસીઓને નજરઅંદાજ કરી દેવામાં આવેલા છે. આ એક સરકતો મુદ્દો છે, ગંભીર બાબત છે, અને આ એવો વિકાસ છે જે આદિવાસીઓના ખભા પર થાય છે. સ્ટેચ્યુટો મૂકી ગયા, હવે રેલવેના પાટા આદિવાસી મજૂર વર્ગ પર મૂકવામાં આવે છે. અને બીજી વાત એ છે કે ભોળા અભણ આદિવાસીઓને ઇંગ્લિશમાં નોટિસ આપવામાં આવે, એની સાથે કોઈ સમજદારી પત્ર મૂકવામાં આવતું નથી કે સમજાવટ માટે કોઈ વ્યક્તિ મોકલવામાં આવતું નથી, એટલે જ્યારે હોય ત્યારે આદિવાસીઓનો વિનાશ થાય છે. વિકાસ કાર્યો દરમિયાન થતી કામગીરીથી લોકોને નુકસાન ન થાય તે માટેની યોગ્ય કાર્યવાહી કરવાની પણ તંત્રની ફરજ છે, ત્યારે તે દિશામાં વિચારણા થાય તે જરૂરી છે.
ભરૂચના શક્તિનાથથી જેબી મોદી પાર્ક સુધીના રોડની કામગીરી અંતે દેવદિવાળી બાદ ચાલુ થતાં લોકોને હડમારી ઓછી થવાની આશા બંધાય છે, પરંતુ કામગીરી ગુણવત્તાયુક્ત થાય તે જરૂરી છે. ભરૂચના શક્તિનાથ સર્કલથી નારાયણ એસ્ટેટમાંથી પસાર થતાં જેબી મોદી પાર્ક સુધીના રોડનું વિસ્તૃતિકરણ રૂપિયા 1.5 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. 850 મીટર લાંબા આ રોડની મધ્યમાં ડિવાઈડર સાથે સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. 14 મીટર પહોળા આ રોડની કામગીરીનું ખાતમુહૂર્ત 1.5 વર્ષ પૂર્વક કરવામાં આવ્યા બાદ આ રોડ પરના વૃક્ષોના છેદન સહિત પાણી, વીજળી અને ગટર જેવી જરૂરી કામગીરીના કારણે લાંબા સમયથી કામગીરી ઠપ હતી, જેના કારણે લોકોને ચોમાસા દરમિયાન પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી આ મહત્વપૂર્ણ રોડની કામગીરી ચાલુ થાય તે માટેની લોકમાંગ ઉઠી રહી હતી, પરંતુ એક યા બીજા કારણોસર તે શક્ય થઈ શક્યું ન હતું. લોકોમાં તેના લીધે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. અંતે દેવદિવાળી બાદ લોકોની લાંબા ગાળાની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ અંતે શક્તિનાથથી જેબી મોદી પાર્ક સુધીના મુખ્ય રોડની કામગીરીનો પ્રારંભ થયો છે, પરંતુ પાણીની લાઇનના લીકેજ સહિત અન્ય સમસ્યાઓ હજુ પણ અડચણરૂપ બની રહી છે. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલ શક્તિનાથથી જેબી મોદી પાર્ક સુધીના આ રોડની કામગીરીની શરૂઆત થતાં લોકોમાં અગવડ દૂર થવાની આશા જરૂર બંધાય છે, પરંતુ તે વિના વિઘ્ને પૂર્ણ થાય અને ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. પ્રજાજનોના પરસેવાના વેરારૂપી આવકમાંથી પાલિકા દ્વારા કરાતા વિકાસ કાર્યોમાં ગુણવત્તા જળવાય અને તેમાં તે બાદ તોડફોડ કરવામાં ન આવે તે માટે પ્રજાજનોએ પણ જાગૃત થઈ ડોગ વોચની ભૂમિકા ભજવવી પડશે, નહીં તો કરોડોના ખર્ચ બાદ પણ પુનઃ હાડમારી જ નસીબમાં રહેશે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિરણા સહિત જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પંડિતજીની તસવીરને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પંડિતજીના સ્વતંત્રતાની લડાઈ અને તે બાદ આઝાદ ભારતના નિર્માણ માટેના યોગદાનને બિરદાવી તેની પ્રશંસા કોંગી આગેવાનો દ્વારા કરાઈ હતી. તબીબો દ્વારા લેબોરેટરીના કાગળ ઉપર ટેસ્ટનું લખાણ કેમ લખાય છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સાથે લેબોરેટરીમાં પણ પૂછવામાં આવે છે કે કયા તબીબે તમને મોકલ્યા છે. પાદરા પંથકની લેબોરેટરીના સંચાલક અને તબીબ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે હાલ ભરૂચના રહેશોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તબીબ જ્યારે કોઈપણ ટેસ્ટ કાઢવા અંગેનું લખાણ આપે તો તેમાં લેબોરેટરીના નામવાળી લેટર પેડનો ઉપયોગ કેમ થાય છે, જ્યારે લેબોરેટરીવાળા પણ એવું કેમ પૂછે છે કે કયા તબીબે મોકલ્યા. સામાન્ય રીતે ભરૂચના તબીબો દર્દીઓને ટેસ્ટ કાઢવા બાબતનું લખાણ લેબોરેટરીના લેટર પેડ ઉપર લખી આપે છે, જેની ઉપર લેબોરેટરીનું નામ અને સરનામું હોય છે. આવું તબીબો કેમ કરે છે તેના કારણો ભરૂચના રહેશો સમજી શક્યા નથી. સુવાળકતરી રીતે તબીબો એવો સંકેત આપે છે કે આ લેબોરેટરીમાંથી રિપોર્ટ કઢાવજો, અને સાથે સાથે જ્યારે દર્દી લેબોરેટરીમાં જાય ત્યારે તેમને લેબોરેટરીમાં સ્પષ્ટપણે પૂછવામાં આવે છે કે કયા તબીબે તમને મોકલ્યા છે અથવા તો દર્દી કોની પાસે સારવાર કરાવે છે, આ બધું કેમ થઈ રહ્યું છે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં ભરૂચ શહેર જિલ્લાની શાળાઓ પુનઃ ધમધમવા લાગી છે, સાથે સાથે વિદ્યાર્થીઓના કલશોરથી પણ ગુંજી ઉઠી છે. 21 દિવસના દિવાળી વેકેશનમાં દિવાળીના તહેવારો અને પ્રવાસની મોજ મજા માણ્યા બાદ દિવાળી વેકેશન પૂરું થતાં શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો. પ્રથમ શૈક્ષણિક સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય થયા બાદ બીજું 104 દિવસનું શૈક્ષણિક સત્ર રહેશે. વહેલી સવારથી જ સ્કૂલ, ઓટો અને વાલીઓ સાથે વિદ્યાર્થીઓ શાળાએ જવા ઉમટી પડ્યા હતા. વેકેશન દરમિયાન તરોતાજા થઈ આવેલ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસથી પુનઃ મા સરસ્વતીની આરાધનામાં મગ્ન બન્યા હતા, તો વેકેશનની મજાની પણ વાતો માંડી રહ્યા હતા. 21 દિવસથી સુમસાન બનેલ શૈક્ષણિક સંકુલો પુનઃ વિદ્યાર્થીઓના કલસૂરથી ગુંજી ઉઠતા જીવંત લાગવા માંડ્યા હતા. વેકેશનમાં શું કર્યું? મામાની ઘેર શું કર્યું તું? ખાધું. લેસન કરેલું પછી? હે, વાંચન કરેલું? મજા આવી વેકેશનમાં? કેવું લાગે જાજે સ્કૂલમાં? મજા આવે છે. વેકેશનમાં શું કર્યું? ફટાકડા ફોડ્યા. બીજે કાંઈ કંઈ ગયેલો? હે, મામાને ત્યાં ગયેલો. સ્કૂલમાં કેવું લાગે છે આજે? વેકેશનમાં ફટાકા. કઈએ ગયેલો ફરવા? જંબુસર. એવું? કોને ત્યાં? મામાના ઘેર. શું મજા કરી? બહુ મજા કરી. આજે સ્કૂલમાં કેવું લાગે છે? સારું લાગે છે. શું નામ બેટા તારું? ચેતન. હે, ચેતન. વેકેશનમાં ક્યાં ગયેલો?
આવ્યું મેડમે? ભરૂચની ફેથ કેલેવરી શાળા ખાતે બાળ દિન નિમિત્તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશનગર ખાતે ભરૂચના નંદેલાવ ગામના સરપંચ રતિલાલ ચૌહાણના હસ્તે આનંદ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી ફુગ્ગાઓ હવામાં છોડી આનંદ મેળાને રંગબેરંગી બનાવી દેવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા બાળ દિન નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂલકાઓને ભેટ પણ આપવામાં આવી હતી. આનંદ મેળામાં વિવિધ ફૂડ સ્ટોલ, રમતગમત, બાળગીત અને નાટકની પ્રસ્તુતિ શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેની મજા બાળકો અને તેમના વાલીઓએ પણ માણી હતી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને પગલે ડુંગળી લસણના પાકને વ્યાપક નુકસાન થતાં ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ સારા વરસાદને પગલે ખરીફ પાકો એવા તેલીબિયા, કઠોળ અને શાકભાજી સહિતનું વાવેતર વધ્યું છે, પરંતુ બીજી તરફ સતત વરસાદને લઈ ડુંગળીનો પાક નિષ્ફળ જતા અછત સર્જાય છે. વરસાદના કારણે ગરીબોની કસ્તુરી અને શાકભાજીની રાણી ગણાતી ડુંગળીની સર્જાયેલી અછતના કારણે ભાવમાં થયેલા ભડકાને લઈ ડુંગળીની ખરીદી વખતે જ ગૃહિણીઓને આંખમાં આંસુ આવી રહ્યા છે. અગાઉ 200 થી 250 રૂપિયે 20 કિલોના ભાવે વેચાતી ડુંગળીના ભાવમાં 3 ગણો વધારો થતાં હાલ બજારમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 50 થી 60 પહોંચ્યા છે, જ્યારે લસણ હાલમાં 100 થી 175 રૂપિયા કિલો અંકલેશ્વરની માર્કેટમાં વેચાઈ રહ્યું છે. અંકલેશ્વર માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ડુંગળી અને લસણની આવક ઘટી છે અને ટ્રાન્સપોર્ટેશન પણ બંધ રહેતા ડુંગળી અને લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદને પગલે લસણનો પાક નિષ્ફળ જતા ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટમાં ડુંગળી અને લસણનો જૂનો સ્ટોક અપૂરતો જોવા મળી રહ્યો છે, જેનો ભાવ નવા સ્ટોક કરતાં વધુ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં હાલ ડુંગળી 700 થી 800 પ્રતિ 20 કિલો, જ્યારે લસણ 1000 થી 1200 પ્રતિ મણ વેચાઈ રહ્યું છે. હાલ કાંદાની પોઝિશન માર્કેટ ટાઈટ જ છે અને મુખ્ય કારણ વરસાદ છે. વરસાદના લીધે આવક ઓછી છે અને બજારો એકદમ ટાઈટ છે. છૂટકમાં બી બજારો ટાઈટ જ છે ભાઈ. છૂટકમાં લગભગ તમને 65 થી 70 રૂપિયા કિલોનો ભાવ છે અને હોલસેલમાં તમારે નવા કાંદાની પોઝિશન છે 500 થી માંડીને 800 રૂપિયા, 900 રૂપિયા. જૂના કાંદાની પોઝિશન છે 1000 થી 1200 રૂપિયા છે. આ તેજી થવાનું મુખ્ય કારણ વરસાદ છે અને મહારાષ્ટ્રમાં પણ ખૂબ વરસાદ હોવાથી ત્યાં કોઈ માલની આવક નથી બિલકુલ. લસણમાં હાલ પોઝિશન છે લસણની, તમારે સમજો ને કે 150 રૂપિયા કિલોથી માંડીને 180 રૂપિયા કિલો છે અને નીચા તમારે 70 રૂપિયા 80 રૂપિયા કિલો બી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનિશ શાહે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે આધુનિક જીમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ રોટરી ક્લબ દ્વારા અનેક સમાજહિતના કાર્યો કરવામાં આવ્યા છે અને હાલમાં પણ ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનિશ શાહે જણાવ્યું કે દુનિયામાંથી સિતરા જેવા રોગની નાબૂદી બાદ પોલિયો નાબૂદી માટે પણ વિશ્વ સ્તરે રોટરી ક્લબની કામગીરી નોંધપાત્ર રહી છે. હવે માત્ર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા જૂથ દેશોમાં પોલિયો છે, પણ આવનારા સમયમાં નાબૂદ થશે. આ અવસરે ધારાસભ્ય દુષ્યંત પટેલે જીમનું ઉદઘાટન કર્યું હતું, જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનિશ શાહે નવા બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે તાડફળિયા વિસ્તારમાંથી બાતમીના આધારે એક મારુતિ વાનમાં વહન થતો 18,000 ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસને એવી બાતમી મળી હતી કે એક મારુતિ વાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ તાડફળિયામાં દારૂનો ધંધો કરતા વિજય ગણપત વસાવાને ડિલિવર થવાનો છે, જેના આધારે વોચ ગોઠવતા તાડફળિયા તરફ જવાના માર્ગ પરથી એક મારુતિ વાન પસાર થતાં તેને રોકી તલાશી લેતા તેમાંથી 750 ml 47 ટન બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 18,800ની દારૂની બોટલ, રૂપિયા 50,000ની મારુતિ વાન મળી કુલ 68,800નો મુદ્દામાલ સાથે અંકલેશ્વરના વણકરવાસમાં રહેતા મહેન્દ્ર જયંતી પરમારની અટક કરી હતી. પોલીસે મહેન્દ્ર પરમાર તેમજ વિજય વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા સેંગપુરના બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસે ગત તારીખ 16-10 રોજ સેંગપુર ગામ પાસેની અમરાવતી નદીના કોતરમાંથી વિશાલ સુરેશ વસાવે સંતાડેલ 38,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં વિશાલ વસાવા ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જનવેદના અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે કોંગ્રેસની રેલી, બેરોજગારી, ખેડૂતોના વળતર અને ભરૂચના બિસ્માર માર્ગો સહિતના મુદ્દે આવેદનપત્ર.
અંકલેશ્વરના સરફરુદ્દીન ગામના આદિવાસીઓના 7 મકાનો તોડી પાડવા સામે વિરોધ, વૈકલ્પિક જગ્યા અને વળતરની માંગણી. ભરૂચના શક્તિનાથથી જેબી મોદી પાર્કના રોડની કામગીરીનો અંતે પ્રારંભ. રૂપિયા 1.5 કરોડના ખર્ચે બનનાર રોડ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રજાએ સતર્ક રહેવું પડશે. 1.5 વર્ષથી હડમરી ભોગવતા લોકોમાં આશા અને અપેક્ષા. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. Thank you.